નમસ્કાર દર્શક મિત્રો, હું મોનાલી પટેલ, લોકમત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આણું વળાવીને નાના દીકરાની વહુને લઈને પરત ફરી રહેલા મકરપુરાના પરિવારને નડ્યો અકસ્માત, ચારના થયા મૃત્યુ. કારેલીબાગની સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઉઠામણા, ભોગ બનનારાઓએ કારેલીબાગ પોલીસ મથકે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ, પોલીસે તપાસ હાથ ધરી. માંડવી સ્થિત ત્રણ જ્વેલર્સના શોરૂમ ઉપર આઈટીના દરોડા, કાર્યવાહીમાં 12 અધિકારીઓ જોડાયા, અન્ય જ્વેલર્સ સંચાલકોમાં ફેલાયો ફફડાટ. દીકરાની વહુને તેડવા ગયેલા મકરપુરા પરિવારને અકસ્માત, નડતા ચારના મૃત્યુ નિપજ્યા હતા. આણંદના વિદ્યાનગરથી આણુ વડાવીને નાના દીકરાની વહુને લઈને પરત ફરી રહેલા મકરપુરાના વસાવા પરિવારની ઇકો કારની પાછલા વ્હીલનું ટાયર ફાટતા ઇકો કાર પદમલા બ્રિજના ડિવાઈડર તથા લાઇટના થાંભલા સાથે અથડાતા જ ઇકો કારનો દરવાજો ખુલી જતા કારમાંથી બે બાળકીને બે સ્ત્રીઓ ઉછળીને બહાર ફેંકાયા હતા, જેમાં એક સ્ત્રી અને એક બાળકીને બ્રિજ ઉપરથી નીચે પડી જવાથી તેમજ અન્ય એક સ્ત્રીને બાળકીનું જમીન ઉપર પટકાવવાના લીધે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કૈલાશબેન વસાવા, હર્ષિતા વસાવા અને કાવ્યા વસાવા, અલકાબેન વસાવા બ્રિજ ઉપરથી નીચે પટકાતા ચારેયના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે વરરાજા સુનિલ, તેની પત્નીની મોટા ભાઈ વિજય તેમજ કાકાના દીકરા મહેન્દ્રભાઈની દીકરી વર્ષિકાને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. કારેલીબાગ સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની સામે કારેલીબાગ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે ચંદ્રલોક્સ એપાર્ટમેન્ટમાં આવેલી સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કપલ્સ અને ગ્રુપમાં વિદેશ પ્રવાસના આયોજનો કરી અપાય છે. તાજેતરમાં લગ્નના તાંતને બંધાયેલા કપલ્સ અને સાથે ફરવા જતા ગ્રુપના સભ્યોએ વિઝા, એર ટિકિટ અને હોટલની બુકિંગ માટે ટ્રાવેલરને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. પરિણ ઠક્કર, નિર્મલ વ્યાસ, સૌરભ અને આશીષ નામના શખ્સો આ ટૂર એન્ડ ટ્રાવેલ્સનું સંચાલન કરતા હતા. સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ઉઠામણું થતા ભોગ બનનારાઓએ બુધવારે હલ્લો મચાવતા પોલીસ એક્શનમાં આવી હતી અને મોડી રાત્રે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ હતી. અંદાજે 74 લાખ જેટલી છેતરપિંડી થયાનું સામે આવ્યું છે, જેને લઈ કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે, જેના ફરિયાદી કેવલ કુમાર રાજેન્દ્રભાઈ કરીને છે. અને ફરિયાદની હકીકત જોતા કારેલીબાગ વિસ્તારમાં આવી છે એક ટ્રાવેલ્સની ઓફિસ, જેનું નામ છે સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. અને ત્યાં આગળ આ જે ફરિયાદી છે, એમણે એક ન્યૂઝપેપરમાં એમણે એક એડ જોઈ હતી કે વિદેશમાં ટૂર માટે આ લોકોનું આયોજન છે અને અલગ અલગ એમની સ્કીમો હેઠળ વિદેશમાં ટૂર માટે જઈ શકાય એમ હોય છે. એના આધારે આ જે ફરિયાદી છે, એમણે ત્યાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની મુલાકાત લીધી અને એમણે યુરોપ, યુકે વગેરેના જે એ લોકોના ટૂરના પ્લાન હતા, એમાંથી એક નેધરલેન્ડમાં જવા માટેનું એમણે પ્લાન સિલેક્ટ કર્યું હતું. અને આ જે પેકેજ હતું એ કુલ 4,56,000માં નક્કી કરવામાં આવ્યું હતું. એના આધારે આ જે ફરિયાદી છે, એમણે આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનરને ચેક આપ્યા હતા 4 લાખના પ્રથમ, અને ત્યારબાદ બીજા 56,000ના ચેક આપ્યા હતા. અને એમના તરફથી એવી બાંહેધરી આપવામાં આવી હતી કે તમારું જુલાઈ 2018 સુધીમાં તમારું આ પેકેજ થઈ જશે અને તમને બહાર જવા મળશે. પરંતુ ગઈકાલે એમને એવી હકીકત જાણવા મળી કે આ જે સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે, તે લોકો ઘણાનું ફૂલેકું ફેરવીને જતા રહ્યા. હવે એમને સમાચાર મળતા તાત્કાલિક એમણે ત્યાં જઈને તપાસ કરતા આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં તાળા લાગ્યા હતા અને 2 દિવસથી આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે કર્મચારીઓ અને માલિક હતા એ ત્યાંથી જતા રહ્યા હતા, જેના આધારે એમને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તરત જ એમણે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસ કરતાં આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની એજન્સીવાળાએ ઘણા લોકો સાથે આવી છેતરપિંડી ટૂર્સના બહાને પૈસા કલેક્ટ કરી અને કરી આવવાની હકીકત જણાઈ આવેલી. એમાં કુલ અત્યાર સુધી જે પોલીસને નિવેદનો મળ્યા છે એમાં 74 લાખ આશરેની છેતરપિંડી આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાએ કરી છે અને અલગ અલગ ભોગ બનનાર છે આમાં.
એ તમામને વિટનેસ તરીકે લેવામાં આવ્યા છે. હાલમાં આ લોકો વિરુદ્ધ છેતરપિંડીની કલમ હેઠળ ફરિયાદ રજીસ્ટર કરીને પોલીસ ઇન્સ્પેક્ટર કાલેરી બાગ તરફથી આગળની તપાસ ચલાવી રહી છે. વડોદરાના 3 જ્વેલર્સ ઉપર આઈટીએ દરોડા પાડ્યા હતા. નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નિર્ધારિત લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા આજે વડોદરા શહેરના માંડવી માર્ગના 3 જ્વેલર્સના શોરૂમ પર દરોડા પાડ્યા હતા, જે દરોડામાં 12 અધિકારીઓ જોડાયા હતા. આવકવેરા વિભાગ દ્વારા માંડવી રોડના હરિકૃષ્ણ જ્વેલર્સ, ખુશાલચંદ જ્વેલર્સ તથા રૂપાલી જ્વેલર્સમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આવેલી આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આઈટી દ્વારા દરોડા પડાતા જ જ્વેલર્સના સંચાલકો દ્વારા શોરૂમનું હાફ શટર પાડી વેચાણ સહિતની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે સોના ચાંદીની ખરીદી કરવા આવેલા કાયમી ગ્રાહકોને પરત ફરવું પડ્યું હતું. આઈટી દ્વારા દરોડા દરમિયાન જ્વેલર્સ સ્થિત હયાત સ્ટોક, સોના ચાંદીની ખરીદ વેચાણના બિલો, આવક જાવકના ચોપડા સહિતના દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આઈટીના દરોડા પડતા જ્વેલર્સના શોરૂમોમાં સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજરોજ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વાલી મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પિટિશન આપવામાં આવી હતી, જેમાં તેમના પાવર અનુસાર યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. વાલી મંડળ દ્વારા ખાનગી શાળાના સંચાલક સામે પણ આક્ષેપો કર્યા હતા અને સમગ્ર મુદ્દે આવનાર દિવસોમાં લેખિત રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું. વડોદરા પેરેન્ટ એસોસિએશન કે તરફ સે આજ હમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કો એક પિટિશન દેને આયે હુએ હૈ, જિસમે હમને રિક્વેસ્ટ કિયા કિ જો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કી પાવર હૈ प्रिवेंटिव एक्ट के दौरान सीआरपीसी के अंदर डिस्ट्रिक्ट मजिस्ट्रेट का पावर होता है कोई भी गुनाह होने से पहले उसको अटकाने का और दूसरा कोई कार्रवाई करने का पावर के यूज करके योग्य कार्रवाई करने के लिए हम लोग ने रिक्वेस्ट किया हुआ एक पिटिशन दे रहे हैं. साथ साथ में लेटेस्ट एक इश्यू जो बाहर आया हुआ है, स्कूल तो दो तीन है लेकिन उसमें सबसे इंपॉर्टेंट स्कूल जिसका खिलाफ पेरेंट्स ने फरियाद किया हुआ है कि एडमिट कार्ड नहीं दिया जा रहा है, वो स्कूल है नवरचना स्कूल. નવરચના સ્કૂલ કે બારે મુજે થોડા સા બોલના જરૂરી ઇસકે લિયે પડ રહે ક્યોંકિ ઉસકા ચેરપર્સન શ્રીમતી તેજલ અમીન બરોડા મે અનેક સંસ્થા કે સાથ જોડે હુએ જો એક સામૂહિક સેવિકા કે દૌરાન પર એક એક રોલ પર ભૂમિકા નિભા રહી હે. એક તરફ સે સિન્ડિકેટ મેમ્બર ઓફ એમએસ યુનિવર્સિટી જિસમે સિન્ડિકેટ મેમ્બર અપને અપને ખુદ કે યુનિવર્સિટી ચલા રહી હે, ડબલ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કર રહી હે. દૂસરા મેરાથોન કે અંદર એક સોશિયલ કોઝ કર રહે હે ઓર યહાં પે બચ્ચો કો ઉપર ક્રુએલ્ટી એકદમ જો મુજે વર્ડ્સ નહીં મિલ રહે ઉસકા કન્ટેમ્પ્ટ કરને કા ઉતની ક્રુએલ્ટી ઉનકા સ્કૂલ મે હો રહે હૈ. દૂસરી સ્વચ્છ ભારત અભિયાન કા જો બ્રાન્ચ એમ્બેસેડર હૈ, ઇતના સબ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વાલા એક પર્સન કેસા ડબલ સ્ટેન્ડર્ડ ઓર બચ્ચો કો હેરાન કિસ તરહ કર રહા હૈ, ઉસ તરહ હમ લોગ ભી શર્મિંદા હો રહે હૈ કે એસા સબ એક પર્સન જો સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર્સન કોઈ કર સકતા હૈ, યે હમારે લિયે બહોત શોકિંગ હૈ. આને વાલે દિનોમાં એ જો ઇશ્યુઝ હૈ હમ લોગ લાઇટિંગ મેં દેંગે જો ભી રેસ્પેક્ટ રિલેટેડ અધિકારી કે સામને ઓર ઇસકો ઉપર હમ લોગ તપાસ કરાયેંગે ઓર યોગ્ય કાર્યવાહી કરને કે લિયે હમ લોગ કોઈ ભી મહેનત કમ નહીં કરેંગે. હમ વારસિયા સંજયનગરના રહીશો રાવપુરા કચેરી ખાતે ભાડાના ચેક લેવા આવતા તેઓને ધરમનો ધક્કો પડ્યો હતો, તેમજ હાજર અધિકારી તેમજ રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો. વડોદરા શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવાના ભાગરૂપે પાલિકાએ વારસિયા સંજયનગરના મકાનો તોડ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્તો માટે પાલિકા દ્વારા ભાડાની ચૂકવણીનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત આજ રોજ રાવપુરા સ્થિત કન્યા શાળા ખાતે આવેલ પાલિકાની કચેરી ખાતે સંજયનગરના અસરગ્રસ્તો ભાડાના ચેક લેવા પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા સ્થાનિકોને ચેક ન મળતા અધિકારી અને સ્થાનિકો વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે અધિકારીઓ દ્વારા કેટલાક ઇસમોને 2000ની નોટો સ્થળ ઉપર વિતરણ કરાઈ રહી હતી, જે સંદર્ભે અધિકારીને પૂછતા અધિકારીઓ મીડિયાના કેમેરા જોઈ ભાગતા નજરે ચડ્યા હતા. જો તે સાચા હોય તો જે પૈસા વિતરણનો વ્યવહાર કેશમાં થઈ રહ્યો હતો તે શાનો હતો તે અંગે મૌન સેવી લીધું હતું. એક તરફ દેશના પ્રધાનમંત્રી કેશલેસ વ્યવહાર માટે દેશવાસીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, ત્યારે 2000ની નોટોમાં થતો કેશ વ્યવહારને લઈને અધિકારીઓ ભાગતા અને તે અંગે સ્પષ્ટતા ન કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આપ એકમાં પૈસા કઈ દીધા કે તમારે? હે સાહેબ, તો આપો પણ તમારે
અમે સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહીએ છીએ. અમારા મકાન તોડ્યાને આજે પાંચમા મહિનામાં તોડ્યા છે. અમને કોઈ સહાયતા કે ઘર મકાન હજુ મળ્યા નથી. અને ચેકમાં એવું કહેવામાં આવે છે કે તમને ચેક આજે મળશે, કાલે મળશે, પરમ દિવસે મળશે. એવી રીતના આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે, ચેક મળ્યા નથી. આજે અમે સવારથી ધક્કા ખાઈએ છીએ. કામ ધંધા છોડીને અહીં આવ્યા છે તો અહીં આવ્યા છે તો બધા લોકો 2-2 હજારના આટલા થપ્પા પૈસા લઈને બધા કેશ આપે છે. તમે તો આ લોકોને પૈસા કેશ મળે છે, અમને ચેક તક નહીં મળતા. તો બોલે કે તમે કઈથી આવ્યા છો? તો મેં તો અમે સંજયનગરના બોલાયા, તમારા સંજયનગરના પૈસા નથી. હા તો બીજું જ મકાન તૂટ્યા છે ને એમના પૈસા છે. તો મેં તો એમના છે તો અમારી ઓફિસ અહીંયા જ રહે છે. તો અમે વિડીયો કાઢીને એનો વોટ્સઅપ ઉતારવા માંડ્યા તો એમને મોબાઈલ પૈસા હંતાર દીધા અને બોલે તમે કઈથી આવ્યા? તમે ઉભા રહો, અમને હું સાહેબને બોલાવીને તમને બતાવું છું. તો મેં તો બોલાવી લો જે સાહેબને બોલાવો હોય. એ રીતના એમને પાછું કામ બંધ કરી દીધું. બોલે બ્રેક મારો, અમે લેન્ચ કરવા જઈએ છીએ. પાછા અમે મોબાઈલ હટાવી લીધા તો એમને પાછા પૈસા વેચાણ ચાલુ કરી દીધી. તો પાછા અમે રિપોર્ટરને ફોન કર્યા, અલ્તાભાઈને ફોન કર્યો, પ્રભુભાઈને ફોન કર્યો. અમે બધાને બોલાયા કે અમારા જે અમારા સામે જે પ્રભુભાઈને બોલાયા તો પ્રભુભાઈ અલ્તાભાઈને અમે પૂછ્યું કે આ પૈસા આટલા બધા કેશ કઈથી આવ્યા છે? તો એ કશું બોલ્યા જ નહીં. પછી અમે તમને બોલાયા, તમે બી અમને પૂછી જોયું છે અડધો કલાક. તો અમારે એ જ કહેવાનું હતું કે અમને આટલા જે માણસો ભણ્યા નથી, કર્યા નથી, ડોહાઓ કશું વાત નથી, એમને ચેક આપે છે. તો તમે આજે અમને કેશ કેવી રીતે આપો છો? અને આટલા રૂપિયા આયા કઈથી તમારી પાસે? મારે એ જ કેવું છે કે તમે ભાગો શું કરવા છો? તમે સરકારી માણસ છો, સરકારી કામ કરો છો, તમને બીક સાની છે? તમારા ઘરના તો કાઢીને આપતા નથી ને તમે? તો તમે ભાગો શાના માટે છે આટલા? બીજી તરફ સંજયનગરના રહીશોને ભાડાના ચેકનું વિતરણ ન કરાતા આજે સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. પારૂલ યુનિવર્સિટીના કર્મચારીના મૃત્યુ સંદર્ભે પોલીસ અધિકારીએ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા શહેરના ઓપી રોડ ઉપર આવેલી D-140 ટાગોર નગરના રહેવાસી અને પારૂલ યુનિવર્સિટીમાં અકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હરીશભાઈ ઈશ્વરભાઈ રાણાનો મૃતદેહ મંગળવારે રાત્રે કમાટીબાગ અમૂલ પાર્લર સામે પાર્ક કરેલ તેઓની જ કારમાંથી રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ હિતેશના શરીર ઉપર થયેલા ઈજાના ગંભીર નિશાનોના આધારે હિતેશની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. જો કે પોલીસ તંત્રએ હિતેશનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ આ પ્રકરણ સંદર્ભે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. રાત્રિના અમને એક મેસેજ ટેલિફોન વર્ધી મળેલી SSG હોસ્પિટલ તરફથી. એમાં એક કમાટીબાગ પાસે સુગમ જે પાર્લર છે એની પાસે એક ગાડીમાં મૃતદેહ મળી આવેલો. બરોબર, એ બાબતે અમને વર્ધી મળતા અમે તાત્કાલિક જઈને તપાસ કરેલી. ડૉક્ટર ફરજ પરના ડૉક્ટર્સે મૃત જાહેર કરેલો. ત્યારબાદ અમે જઈને ગાડી પાસે જઈને એની પરિવારજનોને પૂછપરછ કરેલી અને ગાડી પાસે જઈને એની વિઝિટ કરીને FSL બોલાવેલી, ફોટોગ્રાફી કરેલી છે અને એનું પેનલ ડૉક્ટરશ્રીઓ દ્વારા PM કરાવેલું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મોતનું કારણ હિસ્ટોલોજીકલ અને પેથોલોજીકલ એના ઉપર પેન્ડિંગ રાખેલું છે. PM નોટ હજુ મળી નથી. PM નોટ હજુ એકાદ દિવસમાં આવી જશે. ના, કોઈ પણ પ્રકારની ઇજાના નિશાનો મળી આવ્યો. જે જગ્યાએ ફરજ બજાવતા હતા એ જગ્યાએ એમના આજુબાજુવાળાના કે એમના કલીગ્સના કે એમના એડ જે હતા એ તમામના નિવેદનો લે. એ વિડીયો ફૂટેજ આપણને મળેલી છે કે જે સવારે ગાડી લઈને આવે છે જ્યારે 11:41 વાગે જે જગ્યા છે સુગમ પાર્લરની બાજુમાં ત્યાં આગળ ગાડી પાર્ક થાય છે અને સાંજ સુધી રાત્રિના 11 વાગ્યા સુધી જ્યારે એમનો દીકરો છે ઋષિ એ આવે છે ગાડી જોઈને અને ગાડીમાંથી એમને બહાર કાઢે છે. તમામના ફૂટેજ અમે વિડીયો ફૂટેજ મેળવ્યા છે. પોતે જ લઈને આવે છે અને ગાડીની કોઈ મુવમેન્ટ નથી, અંદર બહાર કોઈ થતું નથી. ગાડી એઝ ઇટ ઇઝ ત્યાં પાર્ક થયેલી છે. ના, અમારા ઉપરી અધિકારીને રિપોર્ટ સોંપવાની વાત છે અને જે પ્રમાણે એમના માર્ગદર્શન હેઠળ અમે આગળ તપાસ કરીશું એ જણાવવા માંગુ. તમામ તપાસ ચાલુ છે અને જે તે વખતે પ્રેસવાળા મિત્રોએ આપણને સંપર્ક કરીને પૂછ્યું છે તમામને મેં શું ઇન્વેસ્ટિગેશન થયું છે, કેટલા લેવલ ઉપર ઇન્વેસ્ટિગેશન આવ્યું છે તમામની માહિતી. મૌખિક ડૉક્ટરશ્રીનું PM કર્યા બાદ એવું જણાવવામાં આવેલું હતું કે ભાઈ એના કારણે મૃત્યુ થયું છે, હૃદયરોગના કારણે કે હાર્ટ એટેકના કારણે. અને એમના જે નેલ્સ હતા એ બી થોડા બ્લુઇશ ટાઈપના જે એના સિમ્પટમ્સ હોય એ પ્રમાણેના દેખાઈ આવેલા હતા અને એના કારણે હિસ્ટોપેથોલોજીકલ માટે ચામડી ઉતરી ગઈ હતી. એ બાબતે એવું છે કે ગાડીમાં જે અંદર ને અંદર ડેડ બોડી પડી રહી એના કારણે એક ગાડીમાં શું ગરમીનો પ્રવાહ વધારે, બંધ ગાડી છે એટલે તડકાના કારણે ગરમી અંદર થઈ એના કારણે ચામડી ઉતરી છે એવું પ્રાથમિક ડોક્ટર સાહેબ. પાલિકા અને અન્ય એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવે માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર 15-20 હજાર લોકો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા. વડોદરા શહેર સ્માર્ટ શહેર બનવા જઈ રહ્યું છે પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી કરવામાં પાલિકાનું સ્માર્ટ તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે, જેનું કારણ પાલિકા અને અન્ય એજન્સીઓમાં સંકલનનો અભાવ છે. માંજલપુર વિસ્તારમાં અન્ય એજન્સીઓની કામગીરી દરમિયાન પીવાના પાણીમાં ભંગાણ સર્જાતા 5મી વખત સ્થાનિકો પાણીથી વંચિત રહ્યા હતા. કોઈ અજાણી એજન્સીની કામગીરી દરમિયાન 4 દિવસથી માંજલપુર વિસ્તારની 10ની લાઇનમાં ભંગાણ થતા પાણી વરસાદી કાંસમાં વહી રહ્યું હતું, જેનો ભોગ સ્થાનિકોને બનવું પડ્યું હતું.
વારંવાર શહેરની કેટલીક સરકારી કે ખાનગી એજન્સીઓમાં સંકલનના અભાવના પરિણામે પાણીની લાઇનમાં ભંગાણનું પરિણામ વિસ્તારના લોકોને ભોગવવું પડતું હોવાથી સ્થાનિક કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરશે તેમ જણાવી આક્રોશ ઠાલવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી માજલપુર વિસ્તારની અંદર લાલબાગ સોસાયટી, રામકૃષ્ણ, શંકરબાગ, રણછોડજીની કોળ, માજલપુર ગામ, મોનાલીસા, અમરનાથપુરમ, જગન્નાથપુરમ, સુરતદેવ લગભગ 15,000-20,000 લોકોને પાણી મળતું બંધ થઈ ગયું હતું. અને વહીવટીતંત્રની તમે જુઓ કે એમને ખબર નથી પડતી કે કયા કારણથી પાણી નથી મળતું, પણ ગઈકાલે આખી વરસાદી ગટર ભરાઈ અને પાણી બહાર નીકળ્યું ત્યારે ખબર પડી કે 10 લાઇનની અંદર કોઈ કેબલવાળાએ, MGBCL હોય, જીઓ હોય, વોડાફોન હોય, પણ કોઈ કેબલ 10 લાઇનમાંથી આર પાર નીકળી ગયા છે અને વરસાદી ગટર બી તોડી નાખી છે. અને આ બનાવ અમારા માધલપુર વિસ્તારની અંદર આ 5મી વાર છેલ્લા 15 દિવસમાં બનાવ બન્યો છે. ત્યારે રોડો બી તૂટી જાય છે, પાણીની લાઇનો તૂટી જાય છે અને કોર્પોરેશન કોઈ પણ કાર્યવાહી કરતી નથી અને લોકોને હાલાકી ભોગવવી પડે છે. એટલે મેં કમિશનર શ્રી જોડે આજે સખત રજૂઆત કરી છે અને કોઈ પણ સંજોગોની અંદર આવો નવો બનાવ ના બને અને દરેક ડિપાર્ટમેન્ટ જોડે સંકલન થઈ પછી જ કાર્યવાહી થાય એવી માંગણી કરી છે. પાટણમાં જમીન વિવાદને લઈને ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરતા મૃત્યુ પામનાર ભાનુભાઈને પાદરા ભીમસેના તથા દલિત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી જમીનના વિવાદના કારણે ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું હતું. ત્યારબાદ ભાનુભાઈ વણકરનું મૃત્યુ થયું હતું, જે ઘટનાના સમગ્ર રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. પાદરા ખાતે યુવા ભીમસેના વડોદરા જિલ્લા દ્વારા તથા દલિત સમાજના આગેવાનો દ્વારા પાદરા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે સ્વર્ગીય ભાનુભાઈ વણકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજે પાદરા મામલતદાર કચેરીમાં અમે દલિત સમાજના આગેવાનો, યુવા ભીમસેના કાર્યકર્તાઓ અને વડીલો આવેદન આપવા માટે આવ્યા છે. પાટણમાં જે ગોઝારી ઘટના ઘટી, અમારા એક ભીમ સૈનિકે જમીનના પ્રશ્ન માટે પોતાની જાતને અગ્નિદાહ આપી આત્મવિલોપન કરેલ છે એના વિરોધમાં, અને સરકાર ભારતીય જનતા પાર્ટી જે બ્રાહ્મણવાદી સરકાર છે એ દલિતોની વિરોધી પ્રવૃત્તિ કરે છે. દલિતો માટે ગમે ત્યારે પણ હોય ભાજપ સરકાર એની નીતિ જાતિવાદી વલણ ઉપનાવીને જ વાપરતી હોય છે. એમાં જો ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર દલિત સમાજ દ્વારા અને યુવા ભીમસેના વતી ઉગ્ર અને જલદ કાર્યક્રમો આપવામાં આવશે એવું આવેદન આપવા માટે આજે અમે આવ્યા છીએ. અને સાચા અર્થમાં જે શહીદ થઈ ગયેલા અમારા સમાજના ભીમરત્ન એવા ભાનુભાઈ વણકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો આજનો અમારો આ કાર્યક્રમ હતો. પાદરા તાલુકાના ડબકા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં સંતો મહંતો સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. પાદરા તાલુકાના ડબકા ગામે શ્રી ડબકા જૂથ કેળવણી મંડળ સંચાલિત સંસ્થા દ્વારા ડબકા હાઈસ્કૂલ આવેલી છે. આવેલી હાઈસ્કૂલ શૈક્ષણિક વર્ષ 2017-18 દરમિયાન ધોરણ 10 અને 12માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનો વિદાય અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં સંસ્થાના પ્રમુખ મૂળરાજસિંહ સિંઘા તથા હરિધામ સોખડાના સંતો તથા ગુલ બ્રેન્સન કંપનીના અધિકારીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરી ચૂકેલા 260 ઉપરાંત વિદ્યાર્થીઓને વિદાયની સાથે તેઓના જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આવેલા મહાનુભાવોએ આપી હતી. સંતોએ પણ આશીર્વચન આપ્યા હતા. સાથે પાદરાના મુજપુર ગામે આવેલા ગુલ બ્રેન્સન કંપનીના આવેલા MD નરેન્દ્ર વર્માએ પ્રાસંગિક પ્રવચનમાં પોતે શૈક્ષણિક કાર્ય માટે હંમેશા તેઓની કંપની તત્પર છે, સાથે તેઓ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. આવેલા મહાનુભાવોએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા અને આવેલા મહાનુભાવોનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ ડબકા સ્કૂલ ડબકા ખાતે વિદ્યાર્થીઓના વિદાય સમારંભ નિમિત્તે અમારા ડબકા જૂથ કેળવણી મંડળ ડબકા શાળા પરિવાર તરફથી માર્ચ 2018-19ના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે લગભગ 260ની સંખ્યામાં છે તેઓનો દીક્ષાંત સમારોહ એટલે કે વિદાય સમારોહ આજરોજ ડબકા જૂથ કેળવણી મંડળ અને શાળા પરિવાર વતીથી ગુલબાંશન કંપનીના MD નરેન્દ્ર વર્મા સાહેબ, સોખડા હરિધામથી સંતો અને મહાનુભાવો, પાદરા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ રાજેશભાઈ અને પાદરાના SVS કન્વીનર ગોસ્વામી સાહેબની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હે રામ નથુ રામ નાટક ભજવવાની પરવાનગી
રદ કરવાની માંગ કરી છે. વડોદરા શહેરમાં 25મી ફેબ્રુઆરીના રોજ સરસાયાચીરાવ નગરગૃહ ખાતે યોજાનાર વિવાદિત નાટક હે રામ નથુરામની પરવાનગી આપવામાં આવી છે. તે નાટકમાં રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીની છબી ખરડવામાં આવેલ છે તેવા આક્ષેપો શહેર કોંગ્રેસે કર્યા છે. સાથે જ દેશના દરેક નાગરિકનું આ અપમાન સમાન છે અને શહેરમાં વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શંકા વ્યક્ત કરી હતી. આ જ સંદર્ભે આવેદનપત્ર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરશ્રી તથા કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી નાટક ભજવવાની પરવાનગી રદ કરવાની માંગ કરી છે. સાથે જ આ માટે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરી રહ્યા છે અને માંગણી નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર સ્વરૂપ લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે બહુ દુઃખની વાત છે કે ગાંધીના ગુજરાતમાં હે રામ નથુરામ ગોડસેના નાટક સાજીનગર ગૃહમાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી એનો વિરોધ કરે છે. પોલીસ કમિશનરને આ પરમિશન રદ કરવા માટે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર પાસે પણ જઈને આ પરમિશન રદ કરવાની માગણી કરવામાં આવશે. વડોદરા શહેરમાં શાંતિ સ્થપાવી જોઈએ અને ગાંધીના ગુજરાતમાં ગાંધીના હથિયારા ગોડસેનું નાટક જો આવવાનું હોય તો એ ગુજરાત માટે શરમદાયક ઘટના કહેવાય. શાસક પક્ષોને અમે આવેદન સ્વરૂપે બતાવવા માંગીએ છીએ કે આ ગાંધીના ગુજરાતમાં ગોડસેનું નાટક બંધ કરો. જે હથિયારા ને ફાંસીની સજા આપવામાં આવી, જેમાં કાનૂને એને આતંકવાદી જાહેર કર્યો હતો અને ફાંસી આપી, આજે પોલીસ તંત્ર માટે અને ન્યાયતંત્ર માટે શરમદાયક ઘટના. ગુજરાતમાં ગાંધીના હત્યારાને પરમિશન આપી છે નાટક માટે. એટલે આ રજૂઆત અમારી માત્ર નાટક બંધ કરવાની અમે અપીલ કરીએ છીએ અને જો આ નાટક બંધ કરવામાં નહીં આવે અને શહેરમાં અશાંતિ સ્થપાય તેના જવાબદાર કોંગ્રેસ પાર્ટી નહીં રહે. અશાંત ધારા એક્ટ લીવ એન્ડ લાઇસન્સ રદ કરવા સંદર્ભે વાડી ભાસ્કર ફળિયાના રહીશોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. વાડી રંગમહાલ ભાસ્કર ફળિયાના રહીશો આજ રોજ કલેક્ટર કચેરીએ પોતાની માંગણીઓ લઈ પહોંચ્યા હતા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે વાડી ભાસ્કર ફળિયામાં અશાંત ધારો લાગુ છે. આ વિસ્તારમાં શ્રીકાંત નાદેની મિલકત હતી જે તેઓએ સોનિયા વાય પટેલને વેચાણથી આપેલ છે. સોનિયા પટેલ દ્વારા આ મિલકત લીવ લાયસન્સથી નોન હિન્દુના નામે 11 માસના કરારથી રૂપિયા 21,000ના માસિક ભાડેથી અપાયેલ છે. 2 વર્ષ દરમિયાન આ મિલકત ઉપર કોઈ ડેવલપમેન્ટ કરાયેલ નથી. ભાસ્કર ફળિયામાં 100 વર્ષથી હિન્દુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. સ્થાનિકોએ માંગ કરી હતી કે ભાડા કરારને રદ કરી મિલકત ખાલી કરી મૂળ માલિકને સુપ્રત કરાય, સાથે જ આ રહેણાંક વિસ્તારમાં ભાડે આપેલ મિલકતનો વપરાશ વ્યવસાય તરીકે કરેલ છે, જેથી આ મુદ્દે યોગ્ય કાર્યવાહીની માંગ સ્થાનિકોએ કરી હતી. આજે અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે. અમને લોકોને તે દિવસે આવ્યા હતા જે અશાંત ધારાનું ચાલી રહ્યું છે એના માટે આજે અમને બોલાયા છે. અત્યારની એપોઇન્ટમેન્ટ મળી છે એટલે મળવાયા છે અને આગળનું શું વાત કરે છે, આવેદન પત્ર આપવાનું છે અને આગળ શું કાર્યવાહી કરે છે, શું જવાબ આપે છે જોઈએ છે. હવે કંઈ લાગતું તો નથી, અત્યારે તો કોઈ આન્સર અપાયો નથી કે શું ચાલે છે અને શું નહીં. અમે અમારી રીતની કોશિશ કરીએ છીએ કે શું કરીએ. હવે એ તો આખી લાઈન જ છે, 3 ઘર છે લાઈન સર. વેચાયા એ કન્ફર્મ નથી, પણ એવી ખબર પડી છે કે અત્યારે રહેવાયા છે અધર કોમ્યુનિટી વાળા. એવું ભાડા કરાર પર રહેવાયા છે કે ધંધો કરવા આવ્યા છે એ જોઈએ છે, હજુ એ કન્ફર્મ નથી થયું, પણ આવી ગયા છે ખરા. કરજણ પંથકના એક ગામના રહીશને સ્થાનિક સીમ રખાએ માર મારતા તથા ગાળો બોલતા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. કરજણ પંથકના એક ગામના વૃદ્ધ રહીશ પોતાના ઢોર ચરાવવા ગામમાં ગયા હતા. ત્યાં સ્થાનિક સીમ રખાએ ગામમાં રહીશને અપશબ્દો કહ્યા હતા તથા માર માર્યાના આક્ષેપો રહીશના પુત્રે કર્યા હતા. મારથી ઇજાગ્રસ્તને જે તે સમયે 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે કરજણ પોલીસ મથકે અરજી આપી હતી. સિમરખાએ વૃદ્ધ સાથે કરેલ વર્તન અને મારના મુદ્દે આજે પિતા પુત્ર દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. પપ્પા 10 તારીખે પપ્પા ખેતરમાં ઢોર ચારવા ગયા, બધા ચારતા હતા ત્યાં આગળ. હવે એ લોકો બધા પપ્પા ચારવા ગયા એટલે પછી જાતિ વિરોધ ગામો ચાલે છે ઘણા વર્ષોથી. પપ્પા ચારવા ગયા એટલે સિમરખાએ પપ્પાને એવું કીધું કે અહીં કામ ઢોર ચાર છે, ગમે તેમ જાતિવાદક શબ્દ બોલી. એટલે પપ્પાએ કીધું કે બધા ચારે એટલે હું ચારું છું અને એવું લાગતું હોય તો હું ઢોરો લઈને બહાર નીકળી જાઉં. એટલે પપ્પા ઢોરો લઈને બહાર નીકળી ગયા એટલે પછી સિમ રખો ઘોડો લઈને આવ્યો એટલે ઘોડોથી ઢોરો દોડવા લાગ્યા. એટલે પછી સિમ રખાએ પપ્પાને ગમે તેમ ગાળો બોલી, જાતિવાળા શબ્દો. સિમ રખો રજનીકાંત ઈશ્વરભાઈ ને એના પપ્પા છે, સિમ રખા છે.
જે ગામ લોકોએ રાખેલા એમ. જમીન ગામની પટેલની છે જમીન, કપાસ ભેલાઈ ગયું દેખેતા એમાં. જાતી વાત એમ બધા ડ્રોન ચાલતા એટલે પહેલેની જૂની યાદ આવતી એ લોકોને પપ્પા સાથે એમ વિરોધ થયો. એટલે મેં પાછી કીધું કે એવું હોય તો હું ડ્રોન લઈને નીકળી જઉં. એટલે પછી ઉશ્કેરે એને પપ્પાને ગાળો બોલે, જાતિવાદ ના બોલે એવી બેભસ ગારો. એટલે પપ્પાએ ડ્રોન લઈને બહાર નીકળ્યા તે વખતે સીમ રખો જે રજનીકાંત ઉર્ફે છે રજનીકાંત મૂળનો, એ પપ્પાને ઉપર ઘોડા પર ઉતરીને પછી ગરું દબાઈને પછી માર મારવા માંડ્યો ખેતરમાં પાડી દઈને. હા, પોલીસ ફરિયાદ થયા પછી હું 108માં પપ્પાને વધારે માર માર્યો એટલો પછી પપ્પાને દવાખાને ચલાતું નહોતું એટલે 108માં કરજણ લઈ આવ્યા સરકારી દવાખાને. પછી અમે ત્યાં આવેદનપત્ર અરજી આપી પોલીસમાં, કરજણ પોલીસ સ્ટેશનમાં. આજે અમે મામલતદાર કચેરી આમ કલેક્ટર કચેરી આવ્યા છીએ અને અમે આગળ પગલાં ભરીશું. કેમ કે કરજણથી જે એક્શન લીધી એને સંતોષ નથી, કેમ કે એ લોકો અત્યારે માથા ભારે છે અને અત્યારે છૂટા ગામમાં જ ફરે છે અને આખા ગામનો એમને સપોર્ટ છે. બરાબર, એની ધાબકીથી કોઈ ગામનો હતી એવું નહીં કે તમને સપોર્ટ કરવા એવું નથી અમારે. એટલે અમારે આવેદન પત્ર અપાવવું પડ્યું અને આ નહીં ચાલે તો આગળ અમે કાર્યવાહી કરીશું. મહેસાણા નગર નજીક કાર ચાલકે કાર ફૂટપાથ ઉપર ચડાવી દેતા બેને ઈજા થઈ હતી, જ્યારે પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ફતેગંજ સર્કલથી મહેસાણા નગર ઉપર કાર ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા હતા. આજે સવારના સમયે ફતેગંજ સર્કલથી મહેસાણા નગર તરફ જતા માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ કારના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર હાર્ટ ટુ મોબાઈલ શોપ નજીક આવેલા ફૂટપાથ ઉપર ખાનગી શાળાની બહાર ફ્રૂટની લારી લગાવતા ધારક સહિત બેને અડફેટે લેતા તેઓને ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે લોકટોળા એકત્ર થયા હતા. અકસ્માતના પગલે ફતેગંજ પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. અકસ્માતમાં બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયા હતા. પોલીસે કારના ચાલકની અટકાયત કરી કાર જપ્ત કરી હતી. मुसीर का साले के भी लगे और उसके पैर आठ लगा था, फ्रैक्चर हुआ आठ लगा एक ही पैर और उसके सीने में भी बहुत चोट है. फिर उसने यहाँ से चला के ऊपर ने दीवार में चला के उसके फैसला ले गया, वहाँ तक फैसला ले गया, वहाँ जाकर उसको मारा, उसका आठ लगा पैर फ्रैक्चर हुआ. વિશ્વામિત્રી નદીના પટમાં બંધાયેલી 6 ઓરડીના દબાણો દબાણ શાખાએ દૂર કર્યા હતા. શહેરના કારેલીબાગ વિસ્તારમાં કાસમાલા કબ્રસ્તાનની બાજુમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી પતરાની ઓરડીઓ બનાવી હતી. પાલિકાની દબાણ શાખાએ નદીના પટમાં બનાવેલી 6 જેટલી ઓરડીઓને હટાવવાની કામગીરી આજરોજ હાથ ધરી હતી. કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફ સાથે પહોંચેલી દબાણ શાખાની ટીમનો સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો. જો કે સમજાવટ બાદ મામલો ઠારે પડતા દબાણ શાખાએ પતરા લગાવેલી 6 ઓરડીઓ તથા સંડાસ બાથરૂમના કરાયેલા દબાણને દૂર કર્યા હતા. દબાણ દૂર કરવાની કામગીરીમાં MGVCL પોલીસ પાલિકાનો સ્ટાફ જોડાયો હતો અને દબાણો દૂર કર્યા હતા. આજ રોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીના આદેશ અનુસાર ટાઉન પ્લાનિંગ TDO ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર શ્રી જોર્જ પરમાર નાગરવાડા કાસમવાલા કબ્રસ્તાનની બાજુમાં બિનઅધિકૃત બાંધકામ શેડ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ દૂર કરવાની કામગીરી ચાલુ છે. કામગીરીની અંદર 3 જેસીબી છે, કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, GEB છે અને આપણો કોર્પોરેશનનો અને બાંધકામ પરમિશન શાખાનો સ્ટાફ છે સાથે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આણુ વડાવીને નાના દીકરાની વહુને લઈને પરત ફરી રહેલા મકરપુરાના પરિવારને નડ્યો અકસ્માત, 4ના થયા મૃત્યુ. કારેલીબાગની સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઉઠામણા, ભોગ બનનારાઓએ કારેલીબાગ પોલીસ મથકે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ, પોલીસે તપાસ હાથ ધરી. માંડવી સ્થિત 3 જ્વેલર્સના શોરૂમ ઉપર IT દરોડા, કાર્યવાહીમાં 12 અધિકારીઓ જોડાયા, અન્ય જ્વેલર્સ સંચાલકોમાં ફેલાયો ફફડાટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. તો લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને દર્શા આપશો નમસ્કાર.
ગયા.